हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल वीपीएमपी पॉलिटेक्निक। माय सेल्फ प्रवीण बी बारेया, लेक्चरर इन सिविल डिपार्टमेंट। माय टुडेज टॉपिक नेम इज कोफर डैम्स, विच इज इन सब्जेक्ट एडवांस कंस्ट्रक्शन टेक्नोलॉजी। सब्जेक्ट कोड इज 335-0605। डिप्लोमा सिविल, फिफ्थ सेमेस्टर। लेट्स बिगिन। ऑब्जेक्टिव्स, इन दिस चैप्टर वी विल लर्न अबाउट फॉलोइंग ऑब्जेक्टिव्स। फर्स्ट ऑफ ऑल, वी नो अबाउट डेफिनेशन ऑफ कोफर डैम, then requirements of cofferdam, uses of cofferdam, selection of cofferdam, types of cofferdam, design features of cofferdam, loads acting on cofferdam, economic height of cofferdam, and last we saw some images of cofferdam. तो मित्रों, आ चैप्टर में आपणे cofferdam ની માહિતી લઈશું, પ્લસ એની ક્યાં જરૂર પડશે, એના યુઝિસ શું છે, કઈ રીતે ક્યારે કયો cofferdam યુઝ કરવો, એના ટાઈપ્સ કયા કયા છે, એના ડિઝાઇન ફીચર્સ વિશે ચર્ચા કરીશું, પ્લસ કયા કયા કોફર ડેમ ઉપર લોડ્સ લાગે છે અને એની હાઈટ કઈ રીતે નક્કી કરવી, તો એના વિશે આપણે જોઈશું. ફર્સ્ટ ડેફિનેશન, કોફર ડેમ્સ આર ટેમ્પરરી ઇન્ક્લોઝર્સ ટુ કીપ આઉટ વોટર એન્ડ સોઇલ સો એઝ ટુ પરમિટ ડી વોટરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ધ પરમિનેન્ટ ફેસિલિટી લાઇક સ્ટ્રક્ચર ઇન ધ ડ્રાય. તો કોફર ડેમ એક ટેમ્પરરી સ્ટ્રક્ચર છે કે જ્યારે આપણે નદી કિનારે કે દરિયા કિનારે વર્કઆઉટ કરતા હોય, તો એ જે વોટર છે, નીચેથી આવતું પાણી પ્લસ ઉપરથી ધસી પડતી માટી, એને અટકાવવા માટે એક ટેમ્પરરી પ્લેટફોર્મ તૈયાર કરીએ કે જેથી લેબર્સ ડ્રાય કન્ડિશનમાં વર્ક કરી શકે. તો આ જે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એને કહેવાય કોફર ડેમ. એ કોફર ડેમ ઇઝ અ ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ ડિઝાઇન ટુ કીપ વોટર એન્ડ ઓર સોઇલ આઉટ ઓફ ધ એક્સકેવેશન ઇન ધ વિચ એ બ્રિજ પિયર ઓર અધર સ્ટ્રક્ચર ઇઝ બિલ્ડ. તો જેમ આપણે વાત કરી કે નદી કિનારે આપણે બ્રિજના પિયર્સ ને ફાઉન્ડેશન્સ ને એ બધી વસ્તુ એક્સકેવેશન કરતા હોય, ત્યારે કોફર ડેમની જરૂર પડશે. તો ડ્રાય કન્ડિશનમાં વર્કઆઉટ માટે જે એક સપોર્ટ તૈયાર કરીએ છીએ આપણે, એને કહેવાય કોફર ડેમ. મિનિંગ ઓફ કોફર ડેમ, કોફર ઇઝ ઇક્વલ ટુ બોક્સ. તો એક બોક્સ, કોફર નો મતલબ થાય છે બોક્સ, એક પેટી જેવું સ્ટ્રક્ચર, જેને કહેવાય કોફર ડેમ. રિક્વાયરમેન્ટ્સ ઓફ કોફર ડેમ, હવે જે આપણે આ કોફર ડેમ કરીએ છીએ, આપ પ્રોવાઈડ કરીએ છીએ, એ કેવો હોવો જોઈએ, એની પોતાની રિક્વાયરમેન્ટ્સ કઈ કઈ છે. તો ફર્સ્ટ, ધ કોફર ડેમ શુડ બી રીઝનેબલી વોટર ટાઈટ. જે આપણે કોફર ડેમ પ્રોવાઈડ કરીએ છીએ એકદમ જલચુસ્ત, એટલે કે વોટર ટાઈટ હોવો જોઈએ. ઇટ શુડ બી જનરલી કન્સ્ટ્રક્ટેડ એટ સાઇટ ઓફ વર્ક. કોફર ડેમ છે એ જનરલી જે જગ્યાએ કામ કરવાનું છે ત્યાં જ એનું આપણે બનાવતા હોય છે. ધ ડિઝાઇન એન્ડ લેઆઉટ ઓફ એ કોફર ડેમ શુડ બી સચ that the total cost of construction, maintenance and pumping is minimum. તો આ કોફર ડેમ ની ડિઝાઇન અને એનો લેઆઉટ આપણે એ રીતે પસંદ કરવો જોઈએ કે એનું ટોટલ કોસ્ટ ઓછું થાય, પ્લસ એનું મેન્ટેનન્સ બી ઓછું આવે, અને પમ્પિંગ પાણીને ખેંચવાનો જે ખર્ચ છે એ પણ મિનિમમ થાય. તો એ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. ઇટ શુડ બી સ્ટેબલ અગેન્સ્ટ બર્સ્ટિંગ, ઓવરટર્નિંગ એન્ડ સ્લાઇડિંગ અંડર ધ ફ્લડ્સ એન્ડ વેવ્સ. તો જયારે દરિયામાં મોજા અને પૂર ને એ સ્થિતિ હોય, તો એની સામે એ પ્રોટેક્ટ કરી શકે એવો જોઈએ, એનું બર્સ્ટિંગ એટલે કે બળવો ના જોઈએ, ઓવરટર્ન ના થવો જોઈએ, અને એનું સ્લાઇડિંગ પણ ના થવું જોઈએ. ધ વોટર ટુ બી એક્સક્લુડેડ બાય એ કોફર ડેમ મે બી આઈધર ગ્રાઉન્ડ વોટર ઓર વોટર લાઈંગ અબવ ગ્રાઉન્ડ લેવલ. તો જે વોટર આપણે રોકવાનું છે કોફર ડેમ થી, એ આઈધર ગ્રાઉન્ડ વોટર બી હોઈ શકે અથવા તો ગ્રાઉન્ડ વોટર ની નીચેનું પણ હોઈ શકે. ઇટ મે બી ડીપ ઓર શેલો, એ પાણી ઊંડું પણ હોઈ શકે અને છીછરું પણ હોઈ શકે, એન્ડ સ્ટીલ ઓર રનિંગ, કાં તો પાણી વહેતું હશે કાં તો સ્થિર હશે. ધ મટીરિયલ યુઝડ ઇન ધ કન્સ્ટ્રક્શન ઓફ કોફર ડેમ આર અર્થ, ટિમ્બર, સ્ટીલ એન્ડ કોન્ક્રીટ. આ કોફર ડેમ બનાવવા માટે મટીરિયલમાં માટી છે, લાકડું છે, સ્ટીલ છે અને કોન્ક્રીટનો પણ યુઝ થતો હોય છે. તો આ બધી છે કોફર ડેમની પોતાની રિક્વાયરમેન્ટ. યુઝિસ ઓફ કોફર ડેમ, કોફર ડેમના ઉપયોગો અથવા તો એના એમ્સ. મેઇન પર્પઝ ઇઝ ટુ પ્રોવાઈડ ડ્રાય વર્કિંગ એરિયા ફોર વર્કર્સ. જેમ આપણે ડેફિનેશનમાં જોયું કે ડ્રાય કન્ડિશનમાં લેબર્સ વર્ક કરી શકે એના માટે આની જરૂર પડે છે, તો એનો મેઇન પર્પઝ એ છે. સેકન્ડ, ઇટ ઇઝ કન્સ્ટ્રક્ટેડ ટુ ફેસિલિટેટ પાઇલ ડ્રાઇવિંગ ઓપરેશન. પાઇલ ફાઉન્ડેશન જયારે આપણે યુઝ કરતા હોય, તો પાઇલને જમીનમાં ઉતારતી વખતે પણ કોફર ડેમની જરૂર પડશે. ઇટ ઇઝ યુઝ ટુ પ્લેસ ગ્રીલેજ એઝ વેલ એઝ ધ રાફ્ટ ફાઉન્ડેશન. ગ્રીલેજ અને રાફ્ટ ફાઉન્ડેશન જયારે આપણે પ્રોવાઈડ કરતા હોય ત્યારે આની જરૂર પડશે. ઇટ ઇઝ યુઝડ વેન ધ ફાઉન્ડેશન ફોર પિયર્સ એન્ડ એબ્યુટમેન્ટ ઓફ એ બ્રિજ, ડેમ્સ, લેક્સ એક્સેટ્રા આર ટુ બી
કન્સ્ટ્રક્ટ થયે, તો આપણે ડેમ્સ, બ્રિજ આ બધાના પાયા જયારે એક્સકેવેશન કરતા હોય ત્યારે પણ આની જરૂર પડશે. સમટાઈમ્સ ઇટ ઇઝ ઓલ્સો પ્રોવાઇડેડ ટુ સ્ટોર વોટર ટેમ્પરરી, વોટરને ટેમ્પરરી સ્ટોર કરવા માટે પણ આનો યુઝ થતો હોય છે ક્યારેક. ટુ એન્ક્લોઝ એ સ્પેસ ફોર ધ રિમોવલ ઓફ સંકન વિસલ્સ, દરિયામાં કે નદી કિનારે કોઈ જહાજ ડૂબેલા હોય કે કૂતાયેલા હોય તો એને કાઢવા માટે પણ કોફોડેમની જરૂર પડતી હોય છે. નેક્સ્ટ, સિલેક્શન ઓફ ટાઈપ ઓફ કોફોડેમ, કોફોડેમની પસંદગી કઈ રીતે કરશું આપણે, તો એના માટેના ક્રાઇટેરિયા છે. એરિયા ટુ બી પ્રોટેક્ટેડ બાય એ કોફોડેમ, આઈધર સ્મોલ એરિયા ઓર લાર્જ એરિયા. ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો એ જોવું પડે કે આપણે જે જગ્યાએ વર્કઆઉટ કરવાનું છે એનું એરિયા કેટલું છે, સ્મોલ એરિયા છે કે લાર્જ એરિયા છે, એ પ્રમાણે આપણે કોફોડેમની ડિઝાઇન કરીશું. ડેપ્થ ઓફ વોટર ટુ બી ડીલ વિથ, આઈધર સ્મોલ ઓર ડેપ્થ, પાણીની ઊંડાઈ કેટલી છે, સેલો છીછરું પાણી છે કે ઊંડું પાણી છે. પોસિબિલિટી ઓફ ઓવરટોપિંગ બાય ફ્લડ્સ, ટાઇડ્સ એક્સેટ્રા, એ જગ્યાએ પૂર આવવાની શક્યતા કેટલી છે, ભરતી અને ઓટના ટાઈમિંગ શું છે, એ બધી વસ્તુ થોડી સ્ટડી કરવી પડે. નેચર ઓફ વેલિસિટી ઓફ ફ્લો, પાણીનો વહેવાનો નેચર કેવો છે, એનો વેગ કેટલો છે. અવેલેબિલિટી ઓફ મટીરિયલ્સ એટ સાઇટ ઓફ વર્ક, આજુબાજુ કોફોડેમ બનાવવા માટે મટીરિયલ્સ અવેલેબલ છે કે નહીં. એન્ડ ઇઝી ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી હોવી જોઈએ. તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખી કોફોડેમનું સિલેક્શન કરવું જોઈએ. નેક્સ્ટ વન, ટાઈપ્સ ઓફ કોફોડેમ. કોફોડેમ છે એના અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સના ટાઈપ્સ છે. તો ફર્સ્ટ અર્થફિલ કોફોડેમ, નેક્સ્ટ રોકફિલ કોફોડેમ, થર્ડ રોકફિલ ક્રીપ કોફોડેમ, સિંગલ વોલ કોફોડેમ, ડબલ વોલ કોફોડેમ, સેલ્યુલર કોફોડેમ, કોન્ક્રીટ કોફોડેમ એન્ડ સસ્પેન્ડેડ કોફોડેમ. તો આ બધા મેઇનલી કોફોડેમના ટાઈપ્સ છે, બટ જનરલી અર્થફિલ એન્ડ રોકફિલ યુઝ થતા હોય છે, તો એના વિશે આપણે થોડું સ્ટડી કરીએ ડીપમાં. અર્થફિલ કોફોડેમ, તો આ એક સિમ્પલ ટાઈપનો કોફોડેમ છે, ફિગરમાં તમે જોઈ શકો છો. એની ટોપ વિડ્થ 1 મીટર, અર્થ ડાય છે એ જે જમીનમાં પાઇલ ઉતારવાની છે એ પાઇલ છે, સીટ પાઇલ. નીચે ઇમ્પરવિયસ લેવર, અર્થ ફિલિંગ માટીનો યુઝ કરીશું આજુબાજુ ફિલિંગ માટે, અને બંને બાજુ સ્લોપ પ્રોવાઈડ કરેલા હોય અને જે પાણીને જવા માટે બાજુમાં એક ડ્રેન પ્રોવાઈડ કરેલી હોય. તો એક આ સિમ્પલ ટાઈપનો અર્થ ફિલ કોફોડેમ છે. ઇટ ઇઝ ધ સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ કોફોડેમ, એકદમ સરળ ટાઈપનો કોફોડેમ છે. સુટેબલ ફોર રિવર્સ ઓર સ્ટ્રીમ્સ હેવિંગ સેલો ડેપ્થ ઓફ વોટર, જે જગ્યાએ પાણી છીછરું હશે, બહુ ઊંડાઈ નહીં હોય, અબાઉટ 120 to 150 centimeters, અને પાણીનો વેગ ઓછો હશે, ત્યાં આપણે આને પ્રોવાઇડ કરીશું. ફ્રી બોર્ડ 60 to 90 centimeters, ટોપ વિડ્થ આપણે વાત કરીએ 1 મીટરની ટોપ વિડ્થ પ્રોવાઇડ કરવાની, સાઇડ સ્લોપ્સ બંને બાજુ પ્રોવાઇડ કરવાના છે, સુટેબલ ડ્રેન પણ પ્રોવાઇડ કરવાની છે. અને આ જે અર્થફિલ કોફોડેમ આપણે આપીએ છીએ એ ડિપેન્ડ્સ ઓન સોઇલ અવેલેબિલિટી એન્ડ સાઇટ કન્ડિશન. જો ડ્રાય કન્ડિશન હશે તો ક્લે એમ્બાકમેન્ટ પ્રોવાઇડ કરીશું, અને વેટ કન્ડિશન હશે તો સેન્ડ મટીરિયલ આપણે પ્રોવાઇડ કરીશું. તો આ ટાઈપનો એક સિમ્પલ અર્થફિલ કોફોડેમ છે. નેક્સ્ટ વન, રોકફિલ કોફોડેમ. સેમ અર્થફિલ કોફોડેમ જેવો જ છે, બટ જ્યારે પાણીની ડેપ્થ થોડી વધારે હશે ત્યારે આપણે આનો યુઝ કરીશું, અને જે અર્થફિલ કરતા હતા એની જગ્યાએ રોકફિલ કરીશું, માટીની જગ્યાએ પથ્થરથી ફિલ કરીશું, બાકી વર્કિંગ એની બધી સેમ છે. કન્સ્ટ્રક્શન ઓફ રોકફિલ કોફોડેમ ઇઝ સિમિલર ટુ અર્થફિલ ડેમ્સ, જે આપણે વાત કરી. ઇટ કેન બી કન્સ્ટ્રક્ટેડ વિથ સ્ટીપર સ્લોપ, થોડા ઢાળ વધારે સ્ટીપર આપેલા હોય છે. વોટર ડેપ્થ 3 મીટર, થોડી પાણીની ડેપ્થ વધારે હશે અને વેગ વધારે હશે ત્યારે આપણે આની રોકફિલ કોફોડેમ યુઝ કરીશું. નેક્સ્ટ વન, ડિઝાઇન ફીચર્સ ઓફ કોફોડેમ. આ કોફોડેમ ડિઝાઇન કરતી વખતેના ફીચર્સ બધા છે. તો ડિઝાઇન ઓફ એ કોફોડેમ ડિપેન્ડ્સ ઓન વેરિયસ ફેક્ટર્સ સચ એઝ હાઇડ્રોસ્ટેટિક્સ હેડ ઓફ વોટર, એનું પાણીનું હેડ કેટલું છે, ડાયમેન્શન્સ ઓફ એરિયા, એ વિસ્તારનો ડાયમેન્શન કેટલું છે, સબસોઇલ કન્ડિશન, માટીની સોઇલની કન્ડિશન કેવી છે, ફ્લેક્યુએશન ઓફ આઉટસાઇડ વોટર લેવલ, આજુબાજુ વોટર લેવલમાં કઈ ફ્લેક્યુએશન્સ થાય છે એ બધી વસ્તુ, પોસિબિલિટી ઓફ ઇરોશન, ખવાણ થવાની કેટલી શક્યતાઓ છે, ફ્લોટિંગ લોક્સ, પાણીમાં કોઈ ફ્લોટિંગ લોક્સ તરતા હોય એ બધી વસ્તુ, એન્ડ પ્રેઝન્સ ઓફ આઈસ, આઈસ જો બરફની હાજરી છે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં લઈ આપણે એનું કોફોડેમનું બાંધકામ કરવું જોઈએ. નાવ ફોર્સિસ એક્ટિંગ ઓન કોફોડેમ, મોસ્ટ એમ્બિગ્યુએશન, ફોર્સિસ એક્ટિંગ ઓન કોફોડેમ, કોફોડેમ ઉપર લાગતા બળો. તો ફર્સ્ટ સેલ્ફ વેઇટ ઓફ કોફોડેમ, કોફોડેમનું પોતાનું વજન. નેક્સ્ટ વોટર પ્રેશર, પાણી આપણે રોકવા માટે કોફોડેમ પ્રોવાઈડ કરીશું એટલે વોટર એને પ્રેશર આપશે તો એ પ્રેશર. અર્થ પ્રેશર,
એક્સકેવેશન કરશું તો ઉપરથી માટી ધસી પડવાની શક્યતા રહેશે, તો અર્થ પ્રેશર, અપલિફ્ટ પ્રેશર, નીચેથી અપલિફ્ટ પ્રેશર પ્રોડ્યુસ થશે, સ્કાઉરિંગ એક્શન, કોઈ ખવાણ ને બધી વસ્તુ થશે તો એના લીધે કોપર ડેમ ઉપર ફોર્સ લાગશે, એન્ડ આઈસ પ્રેશર, બરફના લીધે જે પ્રેશર લાગશે. તો આ બધા છે એ કોપર ડેમ ઉપર લાગતા ફોર્સિસ છે. ઇકોનોમિક હાઇટ ઓફ કોપર ડેમ, કોપર ડેમ ની મહત્તમ ઊંચાઈ આપણે ઓછા ખર્ચે કઈ રીતે લાવી શકીએ, તો એના માટે છે ધ મેક્સિમમ હાઇટ ઓફ કોપર ડેમ ફોર વિચ ઇટ્સ ટોટલ કોસ્ટ ઇઝ મિનિમમ ઇઝ નોન એઝ ધ મોસ્ટ ઇકોનોમિક હાઇટ ઓફ કોપર ડેમ. તો ઓછામાં ઓછા ખર્ચે આપણે કોપર ડેમ ની મેક્સિમમ હાઇટ લઈ શકીએ તો એને કહેવાય ઇકોનોમિક હાઇટ ઓફ કોપર ડેમ. When a cofferdam is constructed in a river, it is necessary to determine the height that will be most satisfactory. Usually, the height of cofferdam is determined based on the height of the average normal flood during every year. તો જે જગ્યાએ આપણે સપોઝ એક્ઝામ્પલ તરીકે રિવર ઉપર કામ કરવાનું છે તો એ રિવર ઉપર દર વર્ષે કેટલું ફ્લડ આવે છે, પૂર કેટલું આવે છે અને કેટલી હાઇટ એના માટે સુટેબલ છે, તો એ વસ્તુ આપણે સ્ટડી કરવી જોઈએ. એના પરથી આપણને એની ઇકોનોમિક હાઇટ મળી રહે. સમ ઇમેજીસ ઓફ કોપર ડેમ, જે આપણે ડેફિનેશનમાં વાત કરી કે આ રીતે નદી કિનારે કે સમુદ્ર કિનારે કામ કરવાનું છે, તો આ રીતના એનું કોપર ડેમ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી આપણે વર્કઆઉટ કરી શકીએ. નેક્સ્ટ અર્થફિલ કોપર ડેમ, આપણે જે હમણાં ફિગરમાં જોયું સિમ્પલ ટાઈપનો, ટોપ વિડ્થ 1 મીટર અને માટીથી ફિલ કરેલું, રોક ફિલ, સેમ માટીની જગ્યાએ રોક ફિલ કોપર ડેમ. સેલ્યુલર કોપર ડેમ, આ રીતે સર્ક્યુલર આર્ક ટાઈપના પ્રોવાઈડ કરેલા હોય એને કહેવાય સેલ્યુલર કોપર ડેમ, સેમ સેલ્યુલર અનધર વન. સિંગલ વોલ કોપર ડેમ, ડબલ વોલ કોપર ડેમ, એક આ ટાઈપનો પણ કોપર ડેમ છે. તમે જોઈ શકો છો આજુબાજુ પાણી છે અને આપણે આ રીતે એનું વર્કઆઉટ કરી શકતા હોય છે. સીટ પાઇલ, એક પાઇલ સીટ ટાઈપનું સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરીને પણ આપણે એનું વર્કઆઉટ કરી શકતા હોય છે. સેલ્યુલર સર્ક્યુલર ટાઈપનો કોપર ડેમ છે, સીટ પાઇલ કોપર ડેમ છે, આ રીતે એનું વર્કઆઉટ થતું હોય છે. જે આપણે અત્યાર સુધી બધી વસ્તુ જોયું કે પાણી કિનારે આ રીતે લેબર્સ ઇઝીલી ડ્રાય કન્ડિશનમાં વર્ક કરી શકે. થેન્ક યુ.